તો ગુજરાતના અઢાર જિલ્લા સવારે દસ વાગ્યા સુધી સાવધાન સવારે દસ વાગ્યા સુધીમાં અઢાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની સરહદ પરના જિલ્લામાં સવારે દસ વાગ્યા સુધીમાં ભારે વરસાદ થઈ શકે જેમાં વલસાડ સુરત ડાંગ તાપી ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા આણંદ પંચમહાલ દાહોદ ખેડા મહિસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી છે તો જિલ્લામાં યલો એલર્ટ છે સવારે દસ વાગ્યા સુધી પંદર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે હવે ચોવીસ કલાકના આંકડાઓની વાત કરીએ તો નવ્વાણું તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ થયો છે જેમાં સૌથી વધુ દ્વારકામાં વરસાદ થયો છે દ્વારકામાં છ પોઈન્ટ સાત ઇંચ વરસાદ થયો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તો જૂનાગઢમાં પાંચ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ થયો છે વેરાવળમાં ચાર ઇંચ વરસાદ થયો છે જ્યારે તાલાલા તાલુકામાં 4.1 ઇંચ વરસાદ વંથલીમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચરડામાં સાડા ઇંચ વરસાદ કલાકમાં કુલ અને હવે દ્વારકાથી આવી રહી છે તસવીર દ્વારકામાં ધોધમાર વરસાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા કલ્યાણપુરના દ્વારકામાં આ ગોજીનીસ ગામ આ વિડિયો છે જે કલ્યાણપુર તાલુકામાં આવે છે આ ગામમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ ડ્રોનથી થી લેવાયેલી તસવીર છે ધોધમાર વરસાદ બાદની આ તસવીર જ્યાં આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને હવે દ્વારકાના રાવલ ગામની તસવીર પણ આવી રહી છે રાવલ ગામને જોડતા માર્ગ પર પાણી ઓસરી રહ્યા છે અને હવે રાવલ કલ્યાણપુરના મુખ્ય માર્ગો પરથી પાણી ઓસરતા માર્ગ અવરજવર માટે શરૂ થઈ ચૂક્યો છે તસવીરોમાં જોઈ શકાય છે કે વાહનોની ચહેલ પહેલ આ વિસ્ત આ આ માર્ગ પર દેખાઈ રહી છે વરસાદ વિરામ લેતા માર્ગ શરૂ થઈ ગયા છે વાહન વ્યવહાર પણ શરૂ થઈ ગયો છે રાવલ આસપાસના વિસ્તારોમાં વરસાદ વિરામ લેતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદના કારણે ગઈકાલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે આજે વરસાદે વિરામ લેતા જે રસ્તા છે તે રસ્તામાં વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે આ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કલ્યાણપુરથી રાવલને જોડતો આ મુખ્ય માર્ગ છે તે આ માર્ગમાં ગઈકાલે દસમસતા પાણીના પૂર આવી ચૂક્યા હતા ન્યૂઝ એટીન ગુજરાતી હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે કલ્યાણપુર થી રાવલ ને જોડતા માર્ગ પર દસમસતા પાણીના પૂર આવવાના કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ હાલ વરસાદે વિરામ લેતા આ રસ્તો પુનઃ શરૂ થયો છે છે નાના મોટા વાહનો અહીંથી પસાર થઈ રહ્યા ત્યારે દ્વારકા જિલ્લાના પંથકમાં વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે મુકુંદ મોકરિયા ન્યુઝીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા દ્વારકા જિલ્લામાં આપ ફાટે જેવી સ્થિતિ હતી અને ત્યારબાદ તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા આકાશમાંથી એવી તો આફત ખાબકી દ્વારકા જાણે થઈ ગયું ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જળ પ્રલય છે કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે ખાબકેલા ધોધમાર વરસાદથી ઘરોમાં પાણીએ સામ્રાજ્ય જમાવી લીધું રણજીતપુર ગામ ફરતી ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી ઉભી થઈ રણજીતપુર ગામની આંગણવાડી ગ્રામ પંચાયત પ્રાથમિક શાળાઓને પણ પાણીએ ઘેરી લીધી દ્વારકામાં માં છવ્વીસ કલાકમાં એકવીસ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદ જે સ્થિતિ સર્જાઈ એ પ્રલયથી કમ ન હતી અતિ ભારે વરસાદથી ઘણા વિસ્તારો જળમગ્ન બન્યા જલારામ ગયા ઘર થયા મુશળધાર મુશ્કેલીનો સામનો કરી રહેલા લાચાર લોકોની ખબર લેવા અમારી ટીમ પહોંચી તો બધું પાણી હવાલે હતું લોકોના ઘરોમાં અને મુખ્ય બજારોની દુકાનો પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા યાત્રા નગરીના ઇસ્કોન ગેટ પર વરસાદી પાણી ભરાયા ઘૂંટણ થી પણ ઉપર સુધી પાણી ભરાતા યાત્રાળુઓ પણ અટવાયા હતા યાત્રિકો ભરેલી બસ પાણીમાં ફસાતા લોકો ધક્કા મારતા નજરે પડ્યા રાહદારીઓ અને વાહન ચાલકો પાણીમાંથી મહામુશ્કેલી પસાર થતા જોવા મળ્યા જોકે અપાર મુશ્કેલી હોવા છતાં શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના દર્શને પહોંચ્યા પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયાએ લીધી મુલાકાત પૂર પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી પોરબંદરના અલગ અલગ વિસ્તારોમાં તેઓ ગયા સ્થાનિકો સાથે પણ વાતચીત કરી હતી અને જિલ્લા અધિકારીઓ સાથે એક મીટિંગ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી બારિશ કા પાણી ભર ગયા રોડ કો તોડા और पानी का निकाल करा गया है परमानेंट पानी यहाँ ना भरे रहे और पानी का निकाल होता रहे और उसके सामने समुद्र का पानी भी जब टाइड होती है तब ये एरिया में आ जाता है तो उसके बीच में कैसे बैलेंस करा जाए उसके लिए यहाँ एडमिनिस्ट्रेशन साथ में है इसको डायरेक्शन दिया है ताकि भविष्य में ऐसा पानी भी ना भरे और समुद्र का पानी भी अंदर ना घुसे ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વેરાવળમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકાર જોવા મળ્યો સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા લોકોને મળવા પહોંચ્યા બાયપાસ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા એ વિસ્તારોની મુલાકાતે વિમલ ચુડાસમા પહોંચ્યા હતા અને સ્થાનિકો સાથે વાતચીત કરી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી વરસાદની કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં છે મારી વિધાનસભામાં પણ તકલીફ હોય તો ફેસબુક

ચોમાસું જામ્યું છે ત્યારે ડાંગ જિલ્લાએ પણ સૌંદર્ય ધારણ કર્યું છે ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખાતા શબરીધામ ચોમાસામાં સોળે કડાઈ ખીલી ઉઠ્યું નજીક આવેલા પંપા સરોવર સંપૂર્ણપણે ખીલી ઉઠતા ભાવિક ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

અહીં સેલાણીઓ પણ ઉમટી પડે છે પ્રવાસન વિભાગ દ્વારા અહીં ઇકો પોઈન્ટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે અને હવે વાત કરીશું ચાંદીપુરા વાયરસના કહેરની ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કહેરને અટકાવવા તકેદારી લેવાઈ રહી છે કેન્દ્રીય ટીમ ગુજરાત મોકલવા માટે નિર્ણય કરાયો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ સમીક્ષા માટે બે ટીમો છે એ મોકલી છે ગુજરાત અને રાજસ્થાન અને મધ્યપ્રદેશની સ્થિતિ અંગે સમીક્ષા કરશે જે બાદ કેન્દ્રીય ટીમને ગુજરાત મોકલવા નિર્ણય કરવામાં આવ્યો છે તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક ટીમ ગુજરાતને મોકલવાનો નિર્ણય કર્યો છે જે ગુજરાતમાં રહેલા ચાંદીપુરા વાયરસના કેસને લઈને સમીક્ષા કરશે અને અટકાવવા માટે શું રહ્યા છે તેની પણ સમીક્ષા કરશે ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો જિલ્લામાં વધુ ત્રણ કેસ નોંધાયા છે જેમાં એક બાળકનું શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ હોવાનું